ડીસા તાલુકાના જુનાડીસા ગામે પોલીસે ખાકી વર્દીનો રોફ દાખવી એક નિર્દોષ યુવકને ખંખેર્યો હોવાની લોકરાડ વચ્ચે ગઈકાલે શુક્રવારે વધુ એક દુકાનમાં તપાસના બહાને વસ્તુઓ વેરવિખેર કરી દંપતી સાથે દાદાગીરી કરી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામે પોલીસે એક યુવકને વરલી મટકાનો ધંધો કરતો હોવાનો પ્રૂફ દાખવી બળજબરીથી રૂપિયા પડાવ્યા હોવાનું લોક મુદ્દે ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે વધુ એક બનાવમાં ગામમાં મહિલા ટેલરની દુકાન ધરાવતા રતિલાલ દરજી અને તેમના ધર્મપત્ની દુકાને કામ કરતા હતા. એ સમયે બે પોલીસકર્મી અચાનક તેમની દુકાને આવી ચડ્યા હતા અને તમે વરલી મટકાનો ધંધો કરો છો તેમ કંઈ ખોટો રોફ અને ધાક ધમકી આપી દુકાનના ખૂણે ખૂણે તપાસ કરી વસ્તુઓ વેરવિખેર કરી દીધી હતી, પરંતુ પોલીસના હાથમાં કંઈ આવ્યું નહોતું. જોકે પોલીસની વધતી જતી જોહુકુમીને લઈ ગામની સાણી પ્રજામાં ફફડાટ ફેલાયો છે અને આ મુદ્દે ગામમાં અવનવી અટકળો વહેતી થતાં સરવાળે પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા નિર્દોષોને રંજાણતા પોલીસકર્મીઓ સામે લાલાક કરે તેવો જનમત પ્રવર્તે છે. આ બાબતે પીડિતોએ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મને પૂછ્યું કે રતિલાલ દરજી કોણ? કીધું હું પોતે. પછી મને કે તમે વલ્લીનો ધંધો કરો? હું ના સાહેબ, કીધું હું ધંધો કરતો નથી. સવારે 11:30-12 જેવા જેવા એક ફર્નિશિંગ કરી હતું અને એક વ્હાઈટ પેન્ટ એક વ્હાઈટ શર્ટ પહેરી બેઠા, મૌન મારું બૈરું બે જણા બેઠા હતો કે તમે વલ્લીનો ધંધો કરો છો? હું સાહેબ કીધું કરતો હોય ધંધો તો તમે મારી દુકાન આગળ તપાસ કરો. મારી દુકાન તપાસ કરી પછી મારો સ્પીકર ન તોડી નાખ્યો, મારું LED હતું એ તોડી નાખ્યું. એની આખી દુકાન લુગડા રમણ ભમણ કર્યા. કીધું સાહેબ, કીધું મારા અલગ અલગ નોમ લખ્યા. મને કે આ ચિઠ્ઠીઓ પર શું લખ્યું છે? આ ચિઠ્ઠીઓ પર કીધું આ માપ લખેલું છે, આ માપ લખેલું કે 36 કાગરો જોવે એ મારે લખેલું હતું. સાહેબ કીધું ના કે તમે વલ્લીનો ધંધો કરો. હું સાહેબ વલ્લીનો હું ધંધો કરતો નથી. પછી કોઈ દેખ્યું સાહેબ થેલી દેખવી તો તમે થેલીએ ફેર તો મારી થેલીએ જોઈએ પણ કોઈ મળ્યું નહીં.